તો અંતરિક્ષ ક્ષેત્રે ભારતે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે આંધ્રપ્રદેશના હરિકોટાથી ચંદ્રયાન બે નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું ઇસરોના બાહુબલી રોકેટે ચંદ્રયાન બે ને લઈ સફળ લોન્ચિંગ કર્યું ત્યારે જ્યાં હજુ સુધી કોઈ પણ દેશ નથી પહોંચ્યો ત્યાં પહોંચશે ભારતનું ચંદ્રયાન બે ભારત વધુ એક નવો ઇતિહાસ રચ્યો છે ચંદ્રયાન બે ચંદ્રના દક્ષિણ ધ્રુવી વિસ્તારમાં પહોંચવાનું છે એવી જગ્યાએ પહોંચશે કે જ્યાં હજુ સુધી કોઈ બીજો દેશ પહોંચી શક્યો નથી કેટલાક ખતરાઓને ધ્યાનમાં રાખીને કોઈ પણ સ્પેસ એજન્સી અત્યાર સુધી દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં પહોંચી શકી નથી દક્ષિણ ધ્રુવ વિસ્તાર સપાટી ધરાવતો વિસ્તાર છે અને ત્યાં યાન ઉતારો વધારે પડકારજનક છે તો ચંદ્રયાન બે ભારત માટે અતિ મહત્વનો સાબિત થઈ શકે તેમ છે ત્યારે ભારતે શા માટે આ પડકાર ઝીલ્યો છે આવો જાણીએ ભારતની સિદ્ધિ ચંદ્રયાન બે ચંદ્રયાન એકનો વજન હજાર આઠસો ધરાવતું ચંદ્રયાન બે છસો ત્રણ કરોડ રૂપિયાની કિંમતે તૈયાર કર્યું ચંદ્રયાન બે ભારતના બાહુબલી રોકેટ દ્વારા ચંદ્રયાન બે નું લોન્ચિંગ 40,400 કિલોમીટર ની કક્ષામાં રોકેટ લઈ જશે ત્રણ લાખ ચોર્યાસી હજાર કિલોમીટર ની સફર કરી ચંદ્ર ઉપર પહોંચશે ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં પહોંચશે ચંદ્રયાન બે ચંદ્રયાન બે રોવર વિસ્તારની કરશે તપાસ યાનની સાથે સ્પેસક્રાફ્ટમાં તેર વૈજ્ઞાનિક ઉપકરણો પણ મોકલવામાં આવશે ચંદ્ર પર પાણીની ખોજ એ ચંદ્રયાન બે નો મુખ્ય ઉદ્દેશ ચંદ્રયાન બે નું સફળ પરીક્ષણ એ અંતરિક્ષ ક્ષેત્રે ભારતની સૌથી મોટી સિદ્ધિ આ મુખ્ય ઉદ્દેશ ચંદ્રની ભૌગોલિક સ્થિતિ ખનિજની સ્થિતિ ચંદ્રની સપાટી પર ફેલાયેલા રાસાયણિક તત્વો માટીના તત્વો અને ચંદ્ર પર પાણીની સ્થિતિ અંગે સંશોધન કરવાનો છે ત્યારે ચંદ્રયાન બે નું સફળ પરીક્ષણ એ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની અંતરિક્ષ ક્ષેત્રે એક નવી સિદ્ધિ છે રિપોર્ટ